નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુઇંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં જોયું કે લેડીઝ પેન્ટનું આપણે 40 ઇંચનું છે તો ફૂલ સાઇઝનું કેવી રીતના કટિંગ કરવું. એ વિડીયો ન જોયો તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આજે એની સિલાઈ કેવી રીતના કરવી પેન્ટની બતાવીશ. તો આપણે પહેલાં આગળનો પાર્ટ છે, ફ્રન્ટ પાર્ટ છે, એને કેવી રીતના આપણે પહેલાં જોઈન્ટ કરવું બતાવું. તો પહેલાં આપણે આજે ગોલાઈ કટ કરેલી છે, જે શેપવાળો ગોલાઈવાળો, એ પહેલાં આપણે જોઈન્ટ કરવાનો છે. તો આપણે આ રીતના પહેલાં જોઈન્ટ કરી લઈએ, આગળના ફ્રન્ટને પહેલાં તૈયાર કરી લઈએ. આ રીતના આપણે જેમ ગોલાઈમાં છે એ રીતના આપણે સિલાઈ લગાવી લેવાની છે. આ રીતના મેં આગળના ફ્રન્ટને જોઈન્ટ કરી લીધું છે, જે ગોલાઈવાળો ભાગ છે આપણે તમે જોઈ શકો છો. આ રીતના આપણું જોઈન્ટ થઈ ગયું છે. હવે પાછળના ફ્રન્ટમાં પણ આપણે આ રીતના જ ગોલાઈમાં આપણે આ સિલાઈ લગાવી લેવાની છે. તો આ ગોલાઈમાં હું સિલાઈ લગાવી લઉં છું. તમે જોઈ શકો છો બંને સાઈડ મેં આ રીતના ગોલાઈમાં સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે આગળનો ફ્રન્ટને આ રીતના રાખવાનો છે ને પાછળનો ફ્રન્ટ આપણે આ રીતના એની ઉપર રાખી દેવાનો છે. બંને સાઈડ આપણે સીધા પાર્ટ હોવા જોઈએ ને આ રીતના ઉથમા પાર્ટ આ રીતના રાખી દેવા જોઈએ. હવે આપણે સાઈડમાં આ રીતના સિલાઈ લગાવી લેવાની છે. પહેલાં આ રીતના થ્રેડ સુધી આપણે આ રીતના સિલાઈ લગાવી લઈએ. આ રીતનું આપણે જોઈન્ટ કરવાનું છે ઉપરથી નીચે સુધી. આપણે સાઈડમાં આ રીતના સીધી સીધી સિલાઈમાં આપણે ફિટિંગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણે આખી પટ્ટીમાં સાઈડમાં ફિટિંગ કરી લીધું છે. એ જ રીતના આપણે સામેની બાજુ પણ આ રીતના સીધી સિલાઈ લગાવી લેવાની છે. તો આ બાજુ પણ હું સીધી સિલાઈ લગાવીને ફિટિંગ કરી લઉં. બંને સાઈડ સિલાઈ લગાવી લીધી છે. તમે જોઈ શકો છો આપણે આ રીતના ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે મોરીના ભાગે આ રીતના ફોલ્ડ કરી લેવાનું છે. તો આ રીતના એક વખત આ રીતના નાની પટ્ટી ફોલ્ડ કરીને પછી આ રીતના આપણે ફોલ્ડ કરી લેવાનું છે. આમાં આપણે સિલાઈ લગાવી લઈએ. આ રીતના આપણે બંને સાઈડ આપણી પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. Thank you.
સરખી આપણે આ રીતના એક સરખી આપણે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. બંને સાઈડ આપણે મોરીના ભાગે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. એક પટ્ટી આપણી ફોલ્ડ થઈ ગઈ છે તો આ રીતના આપણે બીજી પટ્ટી પણ આ રીતના ફોલ્ડ કરી લેવાની છે. તો બીજી પટ્ટી હું ફોલ્ડ કરી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતના મેં મોરીના ભાગે બંને પટ્ટી ફોલ્ડ કરી લીધી છે. હવે આપણે વચ્ચેના પાર્ટમાં આ રીતના સિલાઈ લગાવવાની છે. તો તમને બતાવી દઉં કે કેવી રીતના આપણે સિલાઈ લગાવવાની છે. તો આ રીતના રાખીને આપણે આવી રીતના આપણે વચ્ચેનો પાર્ટ આપણે જોઈન્ટ કરી લેવાનો છે. સરસ મજાનું આપણું પેન્ટ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતના આપણે મોરીના ભાગેથી સ્ટાર્ટ કરીને આપણે આ રીતના સિલાઈ લેતી જવાની છે. આપણો બે પોઈન્ટ એક સરખા આવી જવા જોઈએ. સીટની લંબાઈના જે પોઈન્ટ ગોલાય છે એ જ ભાગ છે આ. તો આ રીતના તમને સિલાઈ બતાવું કે કેવી રીતના એમાં સિલાઈ લાગશે. આ એક સરખા ભાગ રાખી દેવાના છે આ બંને. ને આ રીતના આપણે સિલાઈ સ્ટાર્ટ કરવાની છે. આ રીતના બંને ભાગ આપણે એક સરખા રાખીને આપણે સિલાઈ લગાવતી જવાની છે. સરસ મજાનું આપણું પેન્ટ બનીને તૈયાર થઈ ગયું છે. વચ્ચેના ભાગમાં આપણે આ રીતના તમે જોઈ શકો છો સરસ મજાની સિલાઈ લાગી ગઈ છે. આ રીતના આપણું પ્રિન્ટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં આપણે નેફાના ભાગે કેવી રીતના તમને સિલાઈ આપણે ફોલ્ડ કરવાનું છે તમને બતાવી દઉં. હવે ઉપરના ભાગે આપણે બેલ્ટ વાળવાનું છે. તો આ રીતના મેં એક્સ્ટ્રા પટ્ટી લગાવી છે. મારી લંબાઈમાં ઘટે થોડું તો મેં આ એક્સ્ટ્રા પટ્ટી લગાવી લીધી છે 2 ઇંચની. હવે આપણે આ રીતના ફોલ્ડ કરી લેવાની છે એ પટ્ટીને. ને પછી આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરીને આપણે નેફાનો ભાગ તૈયાર કરી લેવાનો છે. ઉપરનો બેલ્ટ આમાં તમે ઇલાસ્ટિક અથવા નાડી નાખી શકો. તો પહેલાં આપણે આવી રીતના નાની નાની પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. ત્યાં ફરતી હું આ રીતના પટ્ટીમાં સિલાઈ લગાવી લઉં છું. હવે આપણે આ બેલ્ટને ફોલ્ડ કરી લેવાનો છે. મેં ફરતી બાજુ આ રીતના પટ્ટી ફોલ્ડ કરી લીધી છે. હવે આ રીતના આપણે સિલાઈ લગાવતી જવાની છે ને બેલ્ટ બનાવતો જવાનો છે. આપણે જે આગળનો ભાગ છે ત્યાં થોડો છોડી દેવાનું છે. ત્યાં આપણે ઇલાસ્ટિકને લગાવીને પછી ફિટ કરી દેવાનું છે. તો પહેલાં આ રીતના તમને થોડું બતાવી દઉં કે કેવી રીતના બેલ્ટ બનશે. તો આ રીતના આપણે જોઈ શકો છો એ રીતના તમારે સિલાઈ લગાવતી જવાની છે. ને આ રીતના આપણો બેલ્ટ બનતો જશે. આમાં તમે નાડી અથવા ઇલાસ્ટિક નાખીને ફિટ કરી શકો. આ રીતના આપણે ફરતી સિલાઈ લગાવતી જવાની છે બેલ્ટમાં. તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો આ રીતના બેલ્ટ બનતો જશે. આ રીતના તમારે ફરતી બાજુ સિલાઈ લગાવીને આપણે ઉપરનો બેલ્ટ બનાવીને તૈયાર કરી લેવાનો છે. તો ફરતી હું સિલાઈ લગાવી લઉં છું.
તમે જોઈ શકો છો આ રીતના મેં પટ્ટી ફોલ્ડ કરીને સરસ મજાનું આપણું પેન્ટ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતના ઇઝી મેથડથી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું છે. આગળનો વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો ભાઈ બહેનો, તો વધારે તમને ખ્યાલ આવશે કે આનું કટિંગ કેમ કરવું ને આની સિલાઈ કેમ કરવી. આ વિડીયો મેં સિલાઈ બતાવેલી છે, આગળના વિડીયો મેં કટિંગ બતાવેલું છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ.